ફ્રેન્ડ્સ, આઈ એમ ભાવિસા, વેલકમ ટુ માય કિચન. આજ આપણે કરવાના છીએ ટિપ્સ ઓફ ધ વીક. આપણે ઢોકળીના લોટમાંથી એક લાંબો રોલ બનાવીશું. એમાંથી આપણે હવે નાના નાના લુઆ બનાવી દઈશું. આપણે જે ઢોકળીના લોટનો રોલ બનાવ્યો હતો ને, એમાંથી આપણે 5 ગુલ્લા તૈયાર કર્યા છે. હવે આપણે એમાંથી એક ગુલ્લું લઈને એને વણીશું. આપણે જે બધી રોટલી વણીને તૈયાર કરી છે એને આપણે તવા ઉપર લઈ લઈશું અને હવે એને આપણે કાચી પાકી શેકી લેવાની છે. ટ્રીક આ છે કે તમે રોટલીને જો કાચી પાકી શેકીને તૈયાર રાખો ને તો તમારો ટાઈમ બચી જાય, દાળ ઢોકળી ફટાફટ થઈ જાય અને ચોટે બી નહીં. અહીંયા આપણી દાળ ઢોકળીની બધી જ રોટલી કાચી પાકી શેકીને તૈયાર કરી દીધી છે. હવે આપણે એનું કટિંગ કરીશું. અહીંયા આપણે આ દાળ ઢોકળીની રોટલીને કાપીને તૈયાર કરી દીધી છે. એક સાથે આપણે અહીંયા 5 રોટલી કાપી છે. તમે આથી વધારે બી કાપી શકો છો. તો કેવી ફટાફટ થઈ જાય ને, ટાઈમ બી બચી જાય અને એક સાથે બધી જ રોટલી કટ બી થઈ જાય. આ બાજુ આપણી દાળ ઉકળી ગઈ છે. આ ઉકળતી દાળમાં આપણે હવે આપણી કાપેલી દાળ ઢોકળી ઉમેરીશું. તમે જોઈ શકો છો કે એક બી દાળ ઢોકળી એકબીજાની સાથે ચોટતી નથી. તો આજની ટ્રીક પ્રમાણે તમે દાળ ઢોકળીની રોટલીને કાચી પાકી શેકીને એક સાથે સરસ રીતે કાપીને નાખશો તો તમારો ટાઈમ બી બચશે અને તમારી દાળ ઢોકળી એકબીજા સાથે ચોટશે બી નહીં અને ખાવામાં બી મજા આવશે. ફ્રેન્ડ્સ, જો તમને આ ટ્રીક સારી લાગી હોય તો પ્લીઝ લાઈક, શેર